હેલો વિદ્યાર્થીઓ, હું છું બીના પટેલ, જેમ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવું છું. આજે આપણે કરીશું ધોરણ 4 માટેનું ઇંગ્લિશ. ધોરણ 4માં આપણે યુનિટ 4 સુધીનું કામ કર્યું હતું. હવે આજે આપણે યુનિટ 5 શરૂ કરીએ. આપણે પુસ્તકમાં યુનિટ 5 શરૂ કરી દીધું હતું, પણ હવે આપણે સાથે પોથીમાં શરૂ કરી દઈએ. યુનિટ 5, હિયર વી આર ડાન્સિંગનો અર્થ થાય છે આપણે અહીંયા બધા ભેગા થઈને ડાન્સ કરીએ, નાચીએ. હવે આપણે અહીંયા આગળ વધીએ. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ક્રિયાપદ એમ ઇઝ આર સાથે એક્શન વર્ડ્સ પ્લસ આઈએનજી વપરાય છે. EATING પ્લસ આઈએનજી ઇક્વલ ટુ ઇટિંગ. રાજ ઇઝ ઇટિંગ અ બનાના, જેનો અર્થ થાય છે રાજ કેળું ખાઈ રહ્યો છે. અહીં આપેલા ઉદાહરણોનો અભ્યાસ કરવાનો છે. આઈ એમ પ્લેઇંગ, હું રમી રહ્યો છું. યુ આર પ્લેઇંગ, તમે રમી રહ્યા છો અથવા તું રમી રહ્યો છે. હી ઇઝ પ્લેઇંગ એટલે તે રમી રહ્યો છે. શી ઇઝ પ્લેઇંગ એટલે તે રમી રહી છે અથવા તેણી રમી રહી છે. ઇટ ઇઝ પ્લેઇંગ એટલે તે રમી રહ્યું છે. નર જાતિ માટે હીનો વપરાશ, નારી જાતિ માટે શીનો વપરાશ, નાન્યતા જાતિ માટે ઇટનો વપરાશ. એ રીતે આપણે ઇટના વપરાશને આ બધાને સાથે આપણે ઇઝ લગાવતા આઈએનજીનો ઉપયોગ કરવાનો છે, જે ચાલુ વર્તમાનકાળની ક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે આગળ કરીએ. નંબર 1, અમુક એક્શન વર્ડ્સના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. એક્શન વર્ડ્સ સાથે આઈએનજી મૂકીને આપણે એને સાદું વર્તમાનકાળના રૂપમાં બનાવીએ. જેમ કે સ્ટેન્ડ, STANDY, સ્ટેન્ડ, એની સાથે આઈએનજી લગાડતા બનશે સ્ટેન્ડિંગ. WALK, વોક, એને આઈએનજી લગાડતા બનશે વોકિંગ. TALK, ટોક, આઈએનજી લગાડતા બનશે ટોકિંગ. JUMP, જમ્પ, આઈએનજી જમ્પિંગ. SLEEP, સ્લેપ, સ્લીપિંગ. YAWN, યોન, યોનિંગ. EAT8, ઇટિંગ. DRINKING, ડ્રિંકિંગ. LAUGH, લાફ, લાફિંગ. CRY, ક્રાય, ક્રાઇંગ. READ, રીડ, રીડિંગ. DRAW, ડ્રો, ડ્રોઈંગ. THROW, થ્રો, થ્રોઈંગ. CATCHING, કેચિંગ. THROW, થ્રોઈંગ. KICKING, કિકિંગ. GOGO, ગોઈંગ. DODO, ડુઈંગ. FLY, ફ્લાઇંગ. PLAY, પ્લેઇંગ. SING, સિંગિંગ. આ રીતે એક શબ્દ સાથે આઈએનજી મૂકતા નવા શબ્દ તૈયાર થાય છે. હવે આપણે નંબર 2માં કરીએ. અમુક એક્શન વર્ડ્સનો છેલ્લો અક્ષર બેસાડવો, બેવડાવી આઈએનજી મૂકવામાં આવે છે. હવે આપણે આ નંબર 2માં થોડું અલગ છે. અલગ એમ છે કે આમાં શું કીધું છે, અમુક એક્શન વર્ડ્સને છેલ્લો અક્ષર બેવડાવી. બેવડાવી એટલે શું, એ જે છેલ્લો અક્ષર હોય એને ડબલ કરી દેવાનો, બે વખત લખી દેવાનો, અને એના પછી આઈએનજી મૂકવામાં આવે છે. જે મેં તમને આગળમાં કીધું કે ભાઈ CRY, ક્રાય, પછી એની સાથે આઈએનજી મૂકે એટલે શબ્દ બની જાય ક્રાઇંગ. અહીંયા જેમ મેં કીધું READ, રીડ, રીડ એ શબ્દ છે, બરાબર, સ્પેલિંગ છે, એ સ્પેલિંગ સાથે આઈએનજી મૂકતા રીડિંગ બની જાય છે. એ જ રીતે અહીંયા જે છે SIT, સિટ, એટલો શબ્દ છે, પણ એને બેવડાવી લખ્યો છે. SIT, સીટ એક વખત છે તો બે વખત ટી કરી દેવાનો, પછી એને આઈએનજી મૂકવાનો. એનું કારણ શું છે કે AEIOU જે સ્વર છે, જે તમે બધા જાણો છો, બરાબર છે, સ્વર કયા છે, AEIO અને યુ, આ જે સ્વર છે એ સ્વર જ્યારે સ્પેલિંગ હોય, સ્પેલિંગના છેલ્લા અક્ષર પહેલાં આવતો સ્વર હોય તો તમે એ શબ્દને બે વાર બેવડાવી દેવાનો, બરાબર. જેમ કે આમાં છે SIT, સેટ, આઈ આવ્યો છે એટલે આપણે ટીને ડબલ કરી દઈશું, બે વખત કરી દઈશું, બેવડાવી દઈશું, અને સાથે આઈએનજી મૂકશું એટલે શબ્દ બનશે સિટિંગ. RUN, રન, એનો સ્પેલિંગ છે,
એમાં યુ આવ્યો છે છેલ્લેથી બીજા, એટલે આપણે શું કરશું, એને ડબલ કરી દઈશું. આર યુ ડબલ એન્ડ આઈ એન જી રનિંગ, બરાબર. ત્યારબાદ અહીંયા છે સ્વિમ, એસ ડબલ્યુ આઈ એમ સ્વિમ, સ્વિમ છે પણ એને બેવડાવવાનો છે કારણ કે અહીંયા આઈ આપેલો છે એટલે એમનો ડબલ એમ કરી દેવાનો. એસ ડબલ્યુ આઈ ડબલ એમ આઈ એન જી સ્વિમિંગ. ત્યારબાદ અહીંયા છે નંબર ફોર પર ક્લેપ, સી એલ એ પી ક્લેપ, પણ એને ડબલ અક્ષર કરતા બનશે સી એલ એ ડબલ પી આઈ એન જી ક્લેપિંગ. હવે આપણે નીચે આવીએ નંબર થ્રી પર. જે એક્શન વર્ડ્સના અંતે ઈ હોય તો તે ઈની જગ્યાએ આઈએનજી મૂકવામાં આવે છે. હવે આ પાસે થોડા અલગ રીતના સ્પેલિંગ છે, આમાં છેલ્લે સ્પેલિંગમાં ઈ આવતો હોય છે, એ ઈ કાઢી નાખવાનો, ઈ કાઢી નાખીને પછી આઈએનજી મૂકી દેવાનો. જેમ કે રાઈટ, રાઈટનો સ્પેલિંગ શું થાય છે, ડબલ્યુ આર આઈ ટી ઈ રાઈટ. હવે એને ડબલ્યુ આર આઈ ટી આઈ એન જી રાઇટિંગ, બરાબર, એ રીતેનો સ્પેલિંગ બની જાય છે. ત્યારબાદ આવે છે કમ, સી ઓ એમ ઈ કમ, પણ એનું આઈએનજીમાં ઈ કાઢી નાખતા સી ઓ એમ આઈ એન જી કમિંગ, એવી રીતનો શબ્દ તૈયાર થાય છે. એમ એ કે ઈ મેક, પણ એનો વર્ડ્સ બનાવતા એમ એ કે ઈ કાઢી નાખ્યો, આઈએનજી એમ એ કે આઈ એન જી મેકિંગ. ત્યારબાદ ડી એ એન સી ઈ ડાન્સ, સ્પેલિંગ બનશે ડી એ એન સી આઈ એન જી ડાન્સિંગ, સી એલ ઓ એસ ઈ ક્લોઝ, સી એલ ઓ એસ આઈ એન જી ક્લોઝિંગ. હવે આપણે પાછળનો પેજ કરીએ. ત્યારબાદ નંબર વન પર આવશે ઉદાહરણ પ્રમાણે આપેલા એક્શન વર્ડ્સના ખરા સ્પેલિંગ ફરતે ગોળ કરો, બરાબર. તો અહીંયા આવે છે એસઆઈટી સિટ, એસ આઈ ડબલ ટી આઈ એન જી સિટ, એસ આઈ ટી આઈ એન જી સિટિંગ, એસ આઈ ડબલ ટી આઈ એન જી સિટિંગ. મેં તમને હમણાં જે નિયમ સમજાવ્યા એ પ્રમાણે એસ આઈ ડબલ ટી આઈ એન જી સિટિંગ આ વાળોનો સાચો સ્પેલિંગ આવશે. એસ ટી એ એન ડી સ્ટેન્ડ, એસ ટી એ એન ડી આઈ એન જી સ્ટેન્ડિંગ, અહીંયા ડબલ ડી આઈ એન જી આપેલો છે, પણ સાચો સ્પેલિંગ આ વાળો આવશે સ્ટેન્ડિંગનો, કારણ કે એમાં ડબલ ડી આવતા નથી. આર યુ એન રન, ડબલ એન આઈ એન જી અને સિંગલ એન આઈ એન જી, પણ આપણે નિયમ પ્રમાણે ડબલ એન આઈ એન જી વાળો સ્પેલિંગ સાચો છે. ત્યારબાદ નંબર ફોર રાઇટ, અહીંયા ઈ સાથે આઈ એન જી આપેલું છે, અહીંયા ઈ વગર આઈ એન જી આપેલું છે, પણ સાચો સ્પેલિંગ આ વાળો થશે, આઈ કાઢી નાખવાનો છે. ક્લેપ, સી એલ એ પી ક્લેપ, અહીંયા ડબલ પી આઈ એન જી, અહીંયા સિંગલ પી આઈ એન જી આપેલો છે, પણ આપણે ડબલ પી આઈ એન જી વાળો સ્પેલિંગ કરવાનો કારણ કે એ સાચો સ્પેલિંગ છે. નંબર સિક્સ ડી એ એન સી ઈ ડાન્સ, ત્યારબાદ ડાન્સ અહીંયા આવશે ડાન્સિંગ, ડબલ સી વાળો નહીં આવે, સિંગ સિંગિંગ, ડબલ જી વાળો નહીં આવે, ડબલ્યુ એલ કે વોક, ડબલ કે, અને આ સિંગલ વોકિંગ વાળો આવશે. સી ઓ એમ ઈ કમ, ઈ વાળો છે, આઈ એન જી વાળો નહીં. ક્રાય, ક્રાઇંગ, ડબલ વાય વાળો નહીં. જમ્પ, જમ્પિંગ આ વાળો. ક્લોઝ, ત્યારબાદ હવે આપણે નંબર ટુ પર આવ્યા ક્લોઝ, ક્લોઝિંગ, આમાં સી એલ ઓ એસ આઈ એન જી ક્લોઝિંગ, ક્લોઝિંગમાં ઈ છે તો આપણે ઈ કાઢી નાખવાનો છે. મે એમ એ કે ઈ મેક, એમ એ કે આઈ એન જી મેકિંગ, અને અહીંયા મેકિંગ આપ્યું છે પણ સાચો શબ્દ આવશે આ વાળો કારણ કે કાઢી નાખવાનો છે. એફ એલ વાય ફ્લાય, ડબલ વાય આઈ એન જી, સિંગલ વાય આઈ એન જી, તો આપણે આવશે સિંગલ વાય આઈ એન જી વાળો સ્પેલિંગ, ડબલ વાય વાળો રોંગ છે સ્પેલિંગ. એસ કે આઈ પી સ્કીપિંગ, ડબલ પી આઈ એન જી, સિંગલ પી આઈ એન જી, બરાબર, તો આપણે આવશે ડબલ પી આઈ એન જી વાળો સ્પેલિંગ કારણ કે અહીંયા આગળ સ્વર આપેલો છે એટલા માટે. એલ એ યુ જી એચ લાફ, એલ એ યુ જી એચ આઈ એન જી, એલ એ યુ જી એચ ડબલ એચ આઈ એન જી છે એટલે આ સ્પેલિંગ છે ખોટો, આપણે સિંગલ એચ વાળો કરવાનો છે. ટી એચ આર ઓ ડબલ્યુ થ્રો, અહીંયા થ્રોઈંગમાં ડબલ ડબલ્યુ આપ્યા છે અને સિંગલ ડબલ્યુ આપ્યા છે, પણ આપણે આવશે સિંગલ ડબલ્યુ, ટી એચ આર ઓ ડબલ્યુ આઈ એન જી થ્રોઈંગ. ત્યારબાદ રીડ, આર ઈ એ ડી રીડ, રીડિંગ,
रीडिंग डबल डी आप सींगल डी वाले लखवा आर ई ए डी आई एन जी ड्रो रीडिंग त्यारबाद नंबर 19 पर है के आई सी के किक के आई सी के आई एन जी के आई सी डबल के आई एन जी એટલે આપણે સિંગલ કે આઈ સી કે આઈ એન જી વાળો કિકિંગ વાળો સ્પેલિંગ લેવાનો છે, કારણ કે આ સ્પેલિંગ રોંગ છે. એસ ડબલ્યુ આઈ એમ સ્વિમ એસ ડબલ્યુ આઈ ડબલ એમ આઈ એન જી એસ ડબલ્યુ આઈ ડબલ એમ આઈ સિંગલ એમ આઈ એન જી પણ આપણે ડબલ્યુ એમ આઈ એન જી વાળો સ્પેલિંગ લેવાનો છે, કારણ કે અહીંયા આગળ સ્વર આવેલો છે એટલે આપણે આ વાળું ડબલ એમ આઈ એન જી વાળું સ્પેલિંગ લઈશું. હવે તમારે આ પુસ્તકમાં એટલે સ્વાપોથીમાં કરાયું છે એટલે તમારે આ સ્પેલિંગ આગળના પેજના લર્ન કરવાના છે અને આ પેજ તમારે સ્વાધ્યાય પોથીમાં કરીને તૈયાર કરવાનો છે. બધા સ્પેલિંગ ફરજિયાત તૈયાર કરવાના જ છે.